वोर्ड नंबर 8 માં SCSP ગ્રાન્ટ માં બનેલી 11 શેરી માં અંદાજિત 1 કરોડ જેટલી રકમના કામ માં કૌભાંડ કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 8 માં SCSP ઘટક ના ગ્રાન્ટ માં અનુસૂચિત જાતિ ના કાઉન્સિલર અને તેમની સાથેના મળતિયાઓ કાઉન્સિલર દ્વારા અનુસૂચિત જાતિ ની SCSP ઘટક ની 1 કરોડ ની ગ્રાન્ટ પચાવી અને નબળી કામગીરી થયા હોવાના આક્ષેપ બહુજન આર્મી ના લખનદુવાએ કર્યા છે। આ અંગે બહુજન આર્મી ના લખનદુવા અને ભુજ નગરપાલિકા ના ચીફ ઓફિસરે પ્રતિક્રિયા આપી હતી। एक समय एवो हतो के आ भाजपनी सरकार ज्यारे विपक्ष में थी त्यारे एम कहता कि भाई काम थता नथी, काम क्या जे काम देखाता नथी। आजे भाजपनी सरकार सत्ता में आजे छेला 27 वर्ष थी अने काम देखाय माटे एक नांडकड़ी शेरी आपणे जे उभा छीए वीरजीभाई हाउस टू अमृतभाई हाउस नांडकड़ी शेरी जे 50-60 हज़ार रुपया में बनी जवी जोईए ए शेरी में आ એમના જ ભુજ નગરપાલિકાના પુરાવા 92,95,000 રૂપિયા વાપરવામાં આવ્યા છે અને શેરીનું કામ જુઓ, એક વરસાદ પડશે અથવા પાણીનો ટેન્કર પણ અહીંયા આગળ ઢોળવામાં આવે તો આ શેરી એમને એમ ધોવાઈ જશે। આ ભુજ નગરપાલિકા અહીંના જે 4 કાઉન્સિલર છે એનામાંથી એક અનુસૂચિત જાતિના કાઉન્સિલર છે બાદ આ ટોટલ ગ્રાન્ટ 1 કરોડ રૂપિયાની છે ને એવું કહેવામાં આવે છે આ લોકો દ્વારા કે 92 લાખ રૂપિયાના અનુસૂચિત જાતિના વિસ્તારમાં શેરીઓના વિકાસના કામ થયા છે। હું એમ કહું છું કે આ વિકાસ નહીં, આ તમારા પેટના ખાડા પૂર્યા છે। અનુસૂચિત જાતિના કાઉન્સિલર તમને પહેલાં પણ અમે લોકો કહીએ છીએ કે તમે એક મોટા પેટવાળા છો, તમારું પેટ ક્યારેય ભરાતું નથી ને તમારી સાથે જે મલતિયાઓ વર્ષોથી ભુજ નગરપાલિકા ઉપર કબજો કરીને બેઠા છે એ લોકોના ખાડા તો ક્યારેય જિંદગીમાં નથી પૂરાવાના। અનુસૂચિત જાતિની ગ્રાન્ટ જે વોર્ડ નંબર 8ની હતી એનામાંથી અડધી રકમ વોર્ડ નંબર 7માં વાપરવામાં આવી છે। જે અનુસૂચિત જાતિના કાઉન્સિલર છે એમના પરિવારવાળા રહે છે ત્યાં આગળ વાપરવામાં આવી છે। બેશક અમે નથી કહેતા કે ભાઈ ત્યાં આગળ ન વાપરો, પણ 7 નંબરની વોર્ડ નંબર 7ની ગ્રાન્ટ અલગ હોય છે, 8ની ગ્રાન્ટ અલગ હોય છે। સરકારે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે અલગ બજેટનું એક પ્રાવધાન કરવામાં આવ્યું છે અને એ ગામડાથી માંડીને સિટી કે મહાસિટીઓ મહાનગરપાલિકાઓ ત્યાં કને પણ લાગુ પડે છે। ત્યારે ભુજમાં જે ભ્રષ્ટાચાર થયું છે, આ 4-4 કાઉન્સિલર અને એમની સાથે જે મળતિયાઓ છે એમના ઉપર નિષ્પક્ષ જાંચ થાય, એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને તાત્કાલિક અસરથી આ 4-4 કાઉન્સિલરને ભુજ નગરપાલિકામાંથી સસ્પેન્ડ કરવામાં આવે, હોદ્દા ઉપરથી બરખાસ્ત કરવામાં આવે। કારણ કે આ વોર્ડ નંબર 8 અનુસૂચિત જાતિની ગ્રાન્ટ છે, એ સિવાયની પણ તમે ગ્રાન્ટો જોશો તો પોતાના પરિવારના લોકોના ત્યાં કને રોડ રસ્તા સારા બન્યા છે અને બાકી જે પ્રજા છે ત્યાં કને માલ મીઠા જેવું નાખી અને જે પાણીમાં મીઠું ગળી જાય એવી રીતે માલ ગળી જાય છે। એક શેરી તમે ત્યાં કને આગળ પણ જોઈ છે તો ત્યાં કને ખાડા આજે 3-4 મહિના થયા છે બન્યા છે અને ખાડા પડી ગયા છે। આ લીગલી ભ્રષ્ટાચાર છે, અનુસૂચિત જાતિની ગ્રાન્ટમાંથી ભ્રષ્ટાચાર કરવાવાળા તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે થકી બીજી વખત આ લોકો ક્યારેક કોઈ પણ રોડ રસ્તા હોય, આ પ્રજાના પૈસા છે, આ અમારા ટેક્સના પૈસા છે જે સરકારે અમને પરત આપ્યા છે ગ્રાન્ટ સ્વરૂપે, એટલે આ પૈસામાંથી તમે તમારા પેટના ખાડા પૂરો એ અમે કોઈ દિવસ સ્વીકાર નહીં કરીએ। જો કચ્છ વહીવટી તંત્ર આના ઉપર એક્શન નહીં લે તો કાયદેસરની કાર્યવાહી એ કોર્ટમાં જવું હશે કે હાઈકોર્ટમાં જવું હશે તો કરવા માટે અમે તૈયાર છીએ। કારણ કે એના પુરાવા તમે પોતે આપ્યા છે, અમે નથી આપ્યા, આવી રહ્યા તમારા ભુજ નગરપાલિકાના અનુસૂચિત જાતિની ગ્રાન્ટ 1 કરોડ જે જેનામાં 7 લાખની ગ્રાન્ટ વાપરવામાં આવી છે, એટલું ને એટલું બીજું રોડ છે ત્યાં કને 14 લાખની ગ્રાન્ટ વાપરવામાં આવી છે, એટલી ને એટલી શેરીઓમાં ડબલ ગ્રાન્ટો વાપરી અને પોતાના પેટના ખાડા તમે પૂરવાનું કામ કરી રહ્યા છો। કચ્છ વહીવટી તંત્ર પાસે મારી માંગ છે કે તાત્કાલિક ધોરણ ઉપર 4-4 કાઉન્સિલર ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને આના સાથે જે મળતિયાવ ઇન્જિનિયર છે, જે મળતિયાવ ચીફ ઓફિસર છે એમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી આ નિષ્પક્ષ જાંચ બેસાડવામાં આવે। ત્યાંથી શરૂઆત થાય છે રોડની, અને રોડ કેવું બન્યું છે આ જુઓ, આ રોડ બન્યું છે, ત્યાં રોડમાં ખાડા છે, આ રોડનું કામ છે, આ રોડનું કામ છે, પછી અહીંયા સુધી જાય છે 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ, 2,92,000 રૂપિયા પ્રજાના પૈસાનું પાણી અને કાઉન્સિલરો પોતાના પેટ જે મોટા બની ગયા છે એનું ખાડું પૂરવાનું કામ કરી રહ્યા છે। ભુજ નગરપાલિકા ગુજરાતની સૌથી મોટી ભ્રષ્ટ નગરપાલિકા। સરકારશ્રીની ગ્રાન્ટ કઈ રીતે ઉપયોગ કરવો તેના ધારાધોરણ નક્કી કરવામાં આવેલા હોય છે અને જે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે તે મુજબ જ SCSPની ગ્રાન્ટો નગરપાલિકાના બોર્ડમાં ઠરાવ કરી અને નિયમ મુજબની પ્રક્રિયા કરી હાથ ધરવામાં આવે છે।
તે જે કંઈ જે કંઈ પણ કામગીરી કરવામાં આવેલી છે તે સરકારશ્રીની સૂચના મુજબ જ કરવામાં આવે છે. અલગ અલગ રકમની રકમ એસ્ટિમેટ પ્રમાણે રકમની ફાળવણી કરવામાં આવતી હોય છે અને જે એકચ્યુઅલ જે કામગીરી થાય તે મુજબ પેમેન્ટ કરવામાં આવતું હોય છે. તેથી એમાં કોઈ અનિયમિતતા થઈ હોય તેવું અત્રેના ધ્યાન ઉપર આવેલું નથી. રિંગ રોડ બાબતે શું આક્ષેપ થયા છે મારા ધ્યાનમાં નથી, પણ એવી જો કોઈ બાબત ધ્યાનમાં આવશે તો તેમાં નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. ના, નબળી કામગીરીની કોઈ ફરિયાદો આવેલી નથી. તેમ છતાં જે જે જગ્યાએ ફરિયાદ આવે છે ત્યાંની ચકાસણી કરી અને તે રેક્ટિફાય કરવામાં આવે છે. નિયમ મુજબ ટીપીઆઈ તથા કન્સલ્ટન્ટ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને સરકારની સૂચના મુજબ તેના ટેસ્ટ રિપોર્ટ પણ મેળવવામાં આવતો હોય છે. મારું નામ સૌ પ્રથમ મારું નામ જણાવી દઉં. મારું નામ છે ગાંગજી ખેતસિંહ બુચિયા. હું 8 નંબર વોર્ડમાં રહું છું. કે મારા ઘરની હાલત પણ આ તમે રોડ ઉપર જોઈ શકો છો કે જે પ્રમાણે વોર્ડ નંબર 8ની અંદર જે ગ્રાન્ટ પાસ થઈ છે, 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ છે, અને રોડ તો ખાલી દેખાવા પૂરતા જ છે. આ જૂના રોડ છે, સાઈડમાં જે થગડા હોય કે નાના નાના મોટા થગડા છે એ જ 8 નંબર વોર્ડની અંદર પુરાવામાં આવ્યા છે. એટલે કે જે કરોડોની ગ્રાન્ટ છે આખરે ક્યાં વપરાણી છે, કે કરોડોની ગ્રાન્ટ આખરે વોર્ડ નંબર 8માં વપરાણી છે કે અન્ય કોઈ 10-11 વોર્ડની અંદર વપરાણી છે. તો મારી એક ઈ નિવેદન છે કે આ 8 નંબર વોર્ડની અંદર કરોડોની ગ્રાન્ટ ડાયરેક્ટ ખોવાઈ ગઈ છે કે નાના નાના મોટા થગડા કર્યા જ્યાં માટે, ને માટે મારી એક અપીલ છે કે આનો કાંઈ નિકાલ કરે અને આ સરકાર દ્વારા પગલાં લેવામાં આવે એવી મારી માગણી છે. વોર્ડ નંબર 8ની અંદર કેટલી ભ્રષ્ટાચારી થઈ છે. આ નવું રોડ બન્યું છે, આ એનાથી જૂનું છે, આ સમૂહ છે જ નહીં. એટલે અહીંયા 3 જગ્યાએ એક જ રોડની જગ્યાએ નાનકડું એક ટુકડું બનાવવાનું ને મોટા મોટા રોડ પાસ કરાવવાનું, આખી શેરી ટુ શેરી પાસ કરાવવાનું. એટલે કે લગભગ સુધી કરોડોની ગ્રાન્ટ ખાઈ ગયા છે. આ ભાજપ સરકાર છે જે કાઉન્સિલરો પોતાના નાનકડા નાનકડા ટુકડાઓ બનાવે અને મોટા મોટા રોડ પાસ કરે છે, એક જગ્યાએ ખાલી પૂરો મૂકી દે છે.